પાલિકા દ્વારા શહેરના સમા હરણી વારસીયા તરસાલી સહિત નાના મોટા તળાવોના બ્યુટીફિકેશન માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તળાવો બ્યુટીફિકેશન માટે કોર્પોરેશન દ્વારા તળાવોની સફાઈ તેમજ તળાવોની ફરતે રીલીંગ લાઇટિંગ વોકવે બનાવવાના સહિતના ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ આ ખર્ચ બાદ તળાવો પ્રત્યે નિષ્કાળજી રાખ દાખવવામાં આવતા તળાવો ગંદકીમાં ફેરવાઈ ગયા છે વડોદરા શહેરના સમા ખાતે આવેલા તળાવના બ્યુટિફિકેશન માટે પણ કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ કોર્પોરેશન દ્વારા આ તળાવની યોગ્ય રીતે દેખરેખ અને સારસંભાળ રાખવામાં ન આવતા તળાવમાં જંગલી વનસ્પતિ ઉગી ગઈ છે હાલ આ તળાવને બદલે જંગલી વનસ્પતિનું મેદાન બની ગયું હોય તેવું જણાઈ રહ્યું છે તળાવમાં જંગલી વનસ્પતિ ઉગી જવાના કારણે તળાવના કિનારે આવેલા સમાગામના લોકો આવતી દુર્ગંધને કારણે તાહી માં પોકારી ગયા છે કોર્પોરેશન દ્વારા તળાવની સાફ સફાઈ કરવામાં ન આવતા તળાવના કિનારે રહેતા સમાગામના લોકો માટે ભારે રોષ ભંભૂકી ઉઠ્યો છે ગામ લોકોએ જણાવ્યું હતું કે તળાવમાંથી સાપ જેવા જર્જર પ્રાણીઓ ઘરમાં ઘૂસી રહ્યા છે જો કોર્પોરેશન દ્વારા વહેલી તકે તળાવની સફાઈ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે ગામ લોકો એમ પણ જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા મોટા ઉપાડે તળાવની સાફ સફાઈ માટે લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ યોગ્ય સંભાળ રાખવામાં આવતી ન હોવાના કારણે અમારા વેરાના પૈસા પાણીમાં જઈ રહ્યા છે છે કઈ અને કઈ જગ્યાનો તળાવ છે અને હાલત કેવી છે હમણાં તો બહુ જ ખરાબ છે જુઓ તમે જુઓ ને કોઈ પશુ પંખી પાણી ના પીવે કોઈ કશું કરે ના નહીં તો પહેલાં તો ઢોરો પીતા હતા ભેંસો બળજ્યા બધા પીતા અને અમે કપડાં વાસણ બધું જ કરતા બદલે કશું થતું નહીં અને ગંદકી જ બહુ છે કેટલા સમયથી છે આવ્યો અમાર લગન થયા પહેલાં અમે બધું કરતા હતા અમારા સાસુ હતા અત્યારે કોઈ બહુ કપડો નહીં ધોતી કે જન જનાર પાણી નહીં પીતું કશું નહીં આ નાનો નાનો છોકરો છે એ છોકરાઓ પણ મોદા થઈ જાય એ થઈ જાય મચ્છર કેટલો પડે બધું ગંદકી કેટલી છે કોર્પોરેશન વાળા ધ્યાન જ નહીં આપતા કોઈ ધ્યાન નહીં આવતા જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બધું આવે છે કે છે બધું તો આજે મીડિયા વાલા તમારી સામે આ જો મીડિયા તમે શું કહેશો કે કોર્પોરેશન તમારું કામ કરે અમારે કામ કરવું જોઈએ એવું અમે કહીએ છીએ રીચે છે અમે ચોખ્ખાઈ જોઈએ તલાવ સત થવું જોઈએ હારો મેનો અને જો કામ આ લોકો નહીં કરે તો પછી આગામી સમયમાં ચૂંટણી ઇલેક્શન આવવાનું છે તો તમે શું વોટ આપશો કે કેમ ના ના લેવા

અમારે એટલો બધો ત્રાસ છે કે આ વેલ બધી વધી ગઈ છે એનાથી મચ્છર એટલા બધા આવે છે કે પૂછો જ અને જોઈ જોઈને જતા રહે છે વર્ષથી જ્યારે ચૂંટણીઓ વાળા આવે છે તો આવીને જતા રહે છે સારું આ કરીશું આ કરીશું કશું કોઈ કરતું નથી અમે ગટરનું પાણી બતાવીએ છે કે જો આ ગટરનું પાણી ચાલો અમે લઈ જઈએ તમને તમને ના દેખાતું હોય તો અમે લઈ જઈએ તો એટલું બધું હળહળાઈને આવે છે તો ગંદકી તો અમારે જ બેઠી પડે ને ધાર પર રહીએ તો

ચૂંટણી આવે છે તારે કોર્પોરેશન વાળા આવે છે તો પેહલ અમે માંગ કરીએ છીએ સારું સારું આવીશું પછી અમે વોટ આપી આવીએ જઈને પછી કોઈ આવતું નથી પછી એમનું પતી જાય એટલે પતી ગઈ મારી વાત એવું છે કે તળાવ સ્વચ્છ રાખો અમારે આજુબાજુ થોડી સ્વચ્છતા જ જોઈએ ને આ ગંદકી અમે મરી હેડ્યા છે બધા અને દવાખાનામાં કેટલા પૈસા જાય છે અમારા मधुबेन रिपोर्टर महेंद्र सोलंकी वडोदरा